જામકંડોરાના લેઉવા પટેલ કુમાર છાત્રાલય ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓના યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છાત્રાલયના પંડાગઢમાં યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં રક્તદાન કેમ્પની સાથે સાથે ચેતનાબેન રાદરિયાની રક્તદત્તુલા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકીય તેમજ સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હું દિલીપ કાછડિયા, વતન બગદાણા, હાલ સુરત. હું અહીંયા 4 વર્ષ સંસ્થામાં અભ્યાસ કર્યો. મેં ખૂબ જ મામૂલી ફી ધોરણમાં અને ખૂબ જ સારી એવી ફેસિલિટી સુખ સુવિધામાં અભ્યાસ કર્યો અને હાલ અમે ખૂબ જ ઉજ્જવળ ભવિષ્યમાં જીવી રહ્યા છીએ. આનો એકમાત્ર જો પાયોનો પથ્થર હોય તો એ માનનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા જ છે. હું તો એકમાત્ર અત્યારે નિમિતભાઈનો પણ મારી સિવાય અહીંયા આગળ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા જે ભેગા થયા છે એમાં ક્લાસ 2 ઓફિસરથી લઈ અને ખૂબ જ મોટા બિઝનેસના એમ્પાયરો બી અહીંયા ભેગા થયા છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં, કચ્છથી લઈને ભાવનગર, જામનગર, રાજકોટ, ગમે તે જિલ્લાઓમાં લઈ લો, ખૂબ જ સારી એવી પોસ્ટમાં, સરકારી ક્ષેત્રમાં, વકીલ, જીબી ખાતામાં, પોલીસ અધિકારીઓમાં, ખૂબ જ સારી એવી પોસ્ટમાં હાલ સારી એવી સેવા અને ફરજ બજાવી રહ્યા છે. આનો અમે ઋણ અદા કરવા માટે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તમામ અહીંયા એકઠા થયા છે. એની સાથે સાથે અમે ચેતનાબેન રાદડિયાની રક્ત તુલા પણ કરી, જેથી કરીને અમે રાદડિયા સાહેબનું ઋણ અદા કરી શકીએ, આ સંસ્થાનું ઋણ અદા કરી શકીએ. અમે માત્ર એક જ ઉદ્દેશ કે અહીંથી ભણી ગણી અને સેટ થયેલા વિદ્યાર્થીઓ ફરી એકઠા થાય, એકબીજા ધંધામાં મદદ કરે અને આ સંસ્થાને ફરી નંદનવન, જીવંતવંતી બનાવે એવી જ ઉપેક્ષાથી અમે સૌ વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. માનનીય શ્રી જયેશભાઈ રાદડિયાનો ખૂબ જ અને સંસ્થાનો પણ ખૂબ જ સાથ સહકાર મળ્યો. આજુબાજુના 32 ગામના, કંડોરણાના આજુબાજુના 32 ગામના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત અને હાજર હતા અને ખૂબ જ સફળતાપૂર્વક કાર્યક્રમ રહ્યો. ખૂબ ખૂબ આભાર.